એક વેશ્યા છે, એક પત્ની છે, જ્યારે પત્નીનો પ્રેમ એ પરમાત્માનો આશીર્વાદ છે, વેશ્યાનો પ્રેમ એ પ્રેમ નથી પણ કુદરતનો કાળો કેર છે. મહારાજ, હું પણ પ્રજાતાપના તાપમાં એવી રીતે સળગી રહી છું કે હવે મને કાંઈ જીવવાની આશા નથી. મહારાજ, નહીં નહીં, તમે મરશો નહીં, તમે મરી જશો. તમે મરવા માટે જન્મ નથી લીધો. તમે મરી જશો તો મારા જવાને નીતિ ભ્રષ્ટ કોણ કરશે? તમે મરી જશો તો મારા જવાના તેજુરીના દરિયા કોણ સાફ કરશે? લાખો ખુવાર થાય છે, લાખો ખુવાર થાય છે આ વેશ્યાના પ્રેમમાં. તો નર્ક ગામી સ્ત્રી આજથી નર્ક ના અંગારમાં. મહારાજ દયા, હું મારા જીવનની આપણી પાસે ભીખ માંગતો. મહારાજ, જીવજે જીવજે, ઘણું જીવજે, અને જીવીને એટલા બધા પાપો કરજે કે પરમાત્માએ તારા માટે નવું નર્ક બનાવવું પડે. જા જા ઓ દુષ્ટા, તે મને જા જા ઓ દુષ્ટા, તે મને નીતિ ભ્રષ્ટ કર્યો છે તો હું તને શ્રાપ આપું છું કે તારા જે આશીર્વાદ છે તારું અત્યારે મૃત્યુ થશે. હું જોઉં તો ખરી આ બંગાળની મહારાણી આ આઈનામાં કેવી દેખાય છે? કેવી લોહીમાં તરબોર બળચી દેખાય, જેવી દેવ મંદિર પર પડેલ વીજળી દેખાય તેવા તમો દેખાવ છો. કોણ? માધવગુપ્ત, શ્રી હર્ષના ખુશામતખોર. દાના મનુષ્યની ખુશામત તો સર્વે દુનિયા કરે છે, પણ જો દગાખોરીની ખુશામત કરતું હોય તો તે સામે ઉભેલી કામ આવશે.
સમજનાર મનુષ્ય ને સમજવું જોઈએ કે સામે આ બંગાળની એ મહારાણી ઉભી છે. મહારાણી નહી પણ પોતાનો સ્વાદ સાધવા માટે બંગાળ પતિએ બનાવેલું મહારાણી નામનું પુતળું. હદથી વધારે બોલનાર મનુષ્ય, તારી અહી જાન જશે, તારી અહી જ કતલ થશે. મર્દને મૃત્યુ એ તો દિવાળીનો દિવસ છે, પણ જો તું પરમાત્માને માનતી હો અને તારામાં જરા પણ મનુષ્યત્વનો વાસ હોય તો હું તને પરમાત્માના સોગંદ આપીને પૂછું છું કે શશાંક દેવ અને શ્રી હર્ષ આ બેમાં મર્દ કોણ? શ્રી હર્ષ દાનવીર કોણ? મહારાજ શ્રી હર્ષ. સગાકોર કોણ? શશાંક દેવ. શું આ શબ્દો તું તારા ખરા હૃદયથી બોલે? હા જાઉ માધવ ગુપ્ત, કલ્યાણીને છોડવા માટે તમારા તમામ દરવાજા એ ખુલ્લા હશે, બાકીનું કામ તમે સંભાળી લ્યો. ભલે તો હું જાઉ. પાપી કામાક્ષી, તારા માટે હવે પુણ્યનો એક જ માર્ગ બાકી છે, એ જ કે કલ્યાણીના આંસુની જ્વાળાથી આજ બંગાળનો વૈભવ સળગી ઉઠે. એમને અહીંયા આવવાની કાંઈ જરૂર નથી, એને કહો કે કામાક્ષી તમારા વૈભવને ઠોકરે મારે છે. શું ઠોકરે મારે છે? હા હા, તમારા વૈભવને ઠોકરે મારે છે. દરબારના જૂતા પાસે બેસનારને મસ્તક ઉપર ચડાવી મહારાણી બનાવી તેનું આ પરિણામ જો વધારે બોલીશ તો જીભ ખેંચી લઈશ. પાયરીથી દબાયેલો પુરુષ બીજું કરે પણ શું? ચૂપ કર. જાવ જાવ, જીત અપાવનાર આ કામાક્ષીના ટુકડે ટુકડા કરજો ને તમારી મહારાણી કલ્યાણીને મહારાણી બનાવજો. બનું બનાવ બનું જલા તોડું નાદ. ના બકવાદ બાકી હો, બને આખો આસમાન કોણ કેળો વરસાદ બાકી હો. એમ હો, તીર ભાલાને તોપ, બચ્છી છરીને તલવાર હો, એ સર્વનો સાથ સેના પર માર હો, ન્યાયમાં મર્યા પછી ન્યાયમાં ઉધાર હો. તો જો નજર કર, આ ન્યાયમાં તાબે થનાર એ મહારાણી છે અને ન્યાય માંગનાર એ ભિખારણ છે. પતિને પાપી રાખી મહારાણી બનવું, તેના કરતા ભિખારણ બનવું એ હજાર દરજે સારું છે. પતિ ભક્તિ નું બલિદાન કહો. તમે પાપચાર માં ડૂબી રહો પછી પતિ ભક્તિ નું બલિદાન દેવાય તેમાં દોષ કોનો? એ દોષ જોવાનું કામ એ તારું. તો પછી અમારી પાસેથી પતિ ભક્તિ માંગવાનો અધિકાર પણ તમારો નથી. ઉતારો મહારાજ, ઉતારો આવેશ્યનો અભિમાન. વેશ્યા ઉતારો, વેશ્યા શબ્દ સાંભળતા આર્ય મહિલાને મોત મળજો, સંતાન છડકજો, પુત્ર મળજો. મારા જીવનમાં પતિ ભક્તિ સાચી હોય અને શિયળ સાચી હોય તો હે અંબા ભવાની મારી કાયાના ટુકડે ટુકડા. શો પત્નીને મારવા જતા પુત્રી ગઈ મારી દીકરી. રો રો, ખૂન ની ધાર વહે ત્યાં સુધી રો, તારી આ પુત્રી નું મરદું બળીને ભસ્મ થાય ત્યાં સુધી રો. જીભ અટકે, ખૂન ટપકે, વેદનાનો ત્રાસ હો. જીભ અટકે, ખૂન ટપકે, વેદનાનો ત્રાસ હો. આંખો પડે નીચે, ચહેરા ઉપર ફિકાસ હો. મરતા સુધી તને ના પતિ તનો વાસ હો. બસ પશુ કાપે કતલ ખાને એ જ રીતે નાશ હો. સદાની માટે સુતેલી દીકરી તમારી પાસે સાચા જીર તો નથી માંગતી,
એને અથા પણ તો ઓઢાડો, તમે કદી એને અસાવી તો નથી, પણ સાથે તો સુડાવો પિતા રાજબાળા. દીકરી કેમ કાંઈ બોલતી નથી, અગલું પાણી ઓલવાતા નહીં ઓલવાય મારી દીકરી. રાજા મહારાજા, આ તો ગાંડી થઈ ગઈ છે, ગાંડી. બેટા રાજબાળા, બેટા રાજબાળા. પણ તું કોણ? હું એજ વિદ્વા જેને પ્રયાગના પવિત્ર તીર્થ ધામ ઉપર આપે પુત્રી નું કર્યાવર કરવાનું કહે. શું તેજ નર્મદા? હા, હું એજ નર્મદા, અને આજે મારી પુત્રી ના લગ્ન છે. પ્રભુ, તારી કળા પણ અપરંપાર છે. આ હર્ષને વચન વખતે ખબર નહોતી કે બંગાળ અને મહારાષ્ટ્ર કાવત નું વ્રત છે, અને નર્મદા ના કિનારે મારી હાર થશે. અત્યારે 1,00,000 તો શું, પણ ફૂટી કોડી બધા માગવાની હાલત આ હર્ષ ની નથી. સાંભળો ભાઈઓ, સાંભળો, આજનું જાહેરનામું કરવામાં આવે છે કે જે કોઈ શ્રી હર્ષને શોધી આપશે તેને બંગાળપતિ તરફથી 1,50,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. પરમાત્માની કળા એ પણ અપરંપાર છે. ખરેખર ખરેખર પરમાર્થમાં દાન દેવા વાળાને 1,000 હાથ વાળો એ આપી રહે છે, તે આનું નામ. પણ ભાઈ, આ કોને પકડવાનું જાહેરનામું છે? શ્રી હર્ષને. હર્ષને પકડવાનું ઇનામ શું છે? રૂપિયા 1,50,000. તો જાઓ, જઈને તમારા મહારાજને કહેજો કે ગરીબ મનુષ્ય હર્ષને પકડાવી આપવા તૈયાર છે. કહેજો, કહેજો તમારા ભૂપને, કહેજો તમારા ભૂપને કે અર્થ સૌ સચવાય છે. ભલે તમને મળે જીત, પણ અમારું વચન એ જળવાય છે. બહુ સર. મહારાજ, મારી પુત્રીને કર્યાવર તો ફરીને મળશે, પરંતુ દુશ્મનના હાથમાં ગયેલા દેહ ફરીને નહીં મળે. મહારાજ, બહેન, આ દેહ તો મૃત્યુ પછી ફરીને બીજા સ્વરૂપે મળશે, પણ ધર્મપુત્રીને કર્યાવર 1,50,000 કર્યાવર કરવા આ દેહને ત્યજી દેવાનું ટાણું એ ફરી ફરીને નહીં મળે. અરે, પણ આ સામેથી કોણ આવે છે? દીકરી મરી ગઈ, મંદિર સુના થયા, જીવન જીવાને કડું ઝેર થઈ ગઈ. મારી દીકરીનું હસું એનું રડવું આવું શું સાંભળતા 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 એ આગ ઉઠે છે. તમે કઈ ભેગા થયા છો? કોની દીકરી મરી ગઈ છે? તારી જીભ કપાય રાન, આજ તો મારી દીકરીના લગ્ન છે. તારી જ્યાં કાળ દીકરી માર બહેન ધક્કા માર, પત્ની અણમાતી તીને કોણ ધક્કા મારતું? તમે રાજબાલાજીને દેખી છે? તમે એને છુપાવી તો નથી ને? કોઈ જબરી ગળે પરોળ લાગે છે. જા જા, અહીંથી ચાલી જા. ઘરની બડી વનમાં આવી ત્યાં પણ આગ ઉઠી. બહેન, તારી દીકરી 100 વર્ષ જીવે એવું આ એક વખતની બંગાળની મહારાણી કલ્યાણી કહે છે કે બહેન, તારી દીકરી 100 વર્ષ જીવે. બહેન,
કોણ બહેન કલ્યાણી? અરે કોણ? પુત્રીના પુત્રીના મૃત્યુ થી અને પતિની અન્યાય થી આ હાલતે પહોંચેલ બહેન બાપુ છાની રહે. સુખમાં કદી હસશો નહીં અને દુખમાં દુખમાં કદી રડશો નહીં. સુખમાં ન કરશો ગર્વ અને દુખમાં ધીરજ ખોશો નહીં. દેવી માફ કરજો, અજાણીને આંધળો બરાબર હોય છે. મેં ના કરવાનું કર્યું, માફી માંગતા પણ એક બહેન, એમાં તારો દોષ નથી. જગત ત્યારે જગત છે ત્યારે જગત પણ ધિકારે છે બહેન. જે પગ અમારા પૂછતા તે સામો પણ જોતા નથી. કરો આડો આગ છે, વાક તમારો નથી, અમારા નસીબનો વાક છે. નર્મદા, ભૂખ અને તરસ થી મારું ગળું સુકાય છે, માટે મને પાણી આપ. પાણી પછી પીશ, પેલા તે જે છોકરીને થપ્પડ મારી છે તેને મારી પાસે મોકલ. નર્મદા નર્મદા, તે આને ઓળખી? ના મહારાજ. તારી તારી પુત્રીનું દેહના વેચાણે 1.25 લાખ નું કર્યાવર કરવા ઉભી રહેલા હર્ષની પુત્રી આ શ્રીદેવી છે. પિતાજી, નહીં પિતાજી. છાબાશ બેટા છાબાશ, ગરીબીના પાઠ ગરીબીના પાઠ તે બરાબર શીખ્યા. અને એ જોવાનો સમય મને આ દશાએ બરાબર મળ્યો બેટા છાબાશ. નહી, તમે જે કર્યું તે બરાબર કર્યું છે, કારણ કે શ્રીમંતોના સંતાનોને થપ્પડ પડ્યા વગર ગરીબાઈનું ભાન થતું નથી. કલ્યાણી, તે આને ઓળખી? મહારાજ, મગજની અસ્થિરતા તો નથી પણ ઓળખી. આથો મારી શ્રીદેવી બેટા, શ્રીદેવી શ્રીદેવી, આપણે મળવા માટે પરમાત્માએ આ સ્થાન પસંદ કર્યું હશે બેટા. જેવા વિધિના લેખ લગ્ન વિધિ એ શરૂ કરો. કોયલ બેટી અમાલિયા શ્રી હર્ષ ક્યાં છે? આપની સામે ઉભેલો એ શ્રી હર્ષ છે. સેનાપતિ, શ્રી હર્ષ ને કેદ કરો. કોઈની પરવા નથી, બંનેને કેદ કરો. કોનો છે? માધવ ગુપ્ત ઉપર લખેલો પત્ર એ પકડાઈ ગયો. કોઈ પરવા નહીં મહારાજ, આપણને આ પત્ર છેનો જણાય છે? જેને પ્યારની કિંમત નથી, હૃદય નથી સત ધર્મને સમજતી નથી, એવી બેવફા ઓળખ. જેને પ્યારની કિંમત હોય છે એ પુરુષ પોતાની પત્નીને ઠોકરે મારી મહારાજ એવી વેશ્યાને મહારાણી બનાવે જ નહીં. પ્યાર ક્યાં છે? હૃદય ક્યાં છે? ક્યાં છે તમારો ધર્મ? શૈતાન પણ શરમાય છે એવા છે તમારા કર્મ. એ
બધું મે કર્યું કોના માટે? તમારા સ્વાર્થ માટે. તારા જેવી અધમ ઓરત માટે. ન જોઈ ન જોઈ હોય નાંગણ ને તો જુઓ આ એક ઓરત ને, ન જોઈ હોય અગ્નિ ને તો જુઓ એક ઓરત ને. વફાદારી વફાદારી ન ધરનારી જુઓ એક ઓરત ને. કતેલા કલેજા કતલ કરનારી જુઓ એક ઓરત ને. તે મારા રાજ્ય નો નાશ કર્યો છે તો તું પણ. બસ ફતે ફતે મહારાષ્ટ્ર તથા બંગાળ નો ફતે. કહો પુલકેશી શા સમાચાર છે? શ્રી હર્ષ કેદ થયા. શું યુદ્ધ ના મેદાન માં? નહીં, એક વિધવાની પુત્રી ને 1,25,000 નો કર્યાવર કરી પોતે જાતે જ કેદ થયા. તો કહો જીત કોની થઈ? મહારાજ આપણી. આપણે નહીં, પરમાત્મા દેહ નું બલિદાન દેનાર સમ્રાટ હર્ષ ની. જાઓ બંને કેદીઓ ને હાજર કરો. શ્રી હર્ષ ના ચરણો માં છોડી મારા કરેલા અપરાધ ની ક્ષમા માંગો. રંગ બદલાઈ ગયો, ત્યાં ગયો. પાપ નું જીવન હતું તે બદલાય.